રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એક નહીં પરંતુ 27 લોકોના જીવ ગયા છે, ત્યારે હવે આટલી ભીષણ આગ કેમ લાગી તે સવાલો ઉઠી રહ્યા છે અને તે જ દિશામાં તપાસ પણ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરી છે. ત્યારે આ સમગ્ર મામલે એસીબીના મદદનીશ નિયામક KS ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું. તેઓએ જણાવ્યું હતું કે એસીબી દ્વારા હાલ અનેક આક્ષેપિતોના નિવાસસ્થાને તેમજ ઓફિસ ખાતે તપાસ કરવામાં આવી રહી છે. આક્ષેપિતોના નિવાસસ્થાનેથી તેમજ રહેણાંક મકાન ખાતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા. કાર્યવાહી કરે છે તે જાહેર ન કરી શકું. જો મીડિયાના માધ્યમથી હું કોઈ કાર્યવાહી જાહેર કરું તો સર કાર્યવાહી નથી જાણવા માંગતા. ક્યાં ક્યાં કાર્યવાહી શરૂ છે? આમાં કોઈ વિભાગનું નામ પણ બોલું ને તો પણ એ વિભાગ સાબદો થઈ જાય. સાંભળો, આ વિભાગનું નામ પણ બોલું એટલે અમે એ જે આક્ષેપિત છે તે વિભાગ સાબદો થઈ જાય. એટલે સંપૂર્ણ અમારે ગુપ્તતા છે, ગોપનીયતા છે, તે માધ્યમથી અમારે કામ કરવું પડે. હું તમને અત્યાર ન કહી શકું કે શું કહી શકે. એમાં બધાને મારો આ જ જવાબ છે, એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે, જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે, તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે. પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે PC Act મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધારા કરતાં અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ. આ બાબતનો રદિયો આપું છું. કોંગ્રેસનો આક્રોશ છે એ એક અલગ વસ્તુ છે. કોઈ પણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે, બરોબર છે? આ મારું બહુ સ્પષ્ટ કહેવાનું છે. તેમના ટીકા નહીં, તેમના આક્રોશની મેં એટલી જ વાત કહું, હું પ્રોફેશનલ રીતે વાત કરીશ, બરોબર છે? હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ. એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે. તમે જુઓ, મીડિયાના મિત્રોને ખ્યાલ છે, બરોબર છે? ચાહે ખેત તલાવડીના કૌભાંડ હોય કે કોઈ ઉચ્ચ અધિકારીની મિલકતની સંબંધી તપાસ હોય કે કાંઈ પણ હોય, એસીબી કામ કરે છે અને હું પૂર્ણ રીતે કહું છું કે હું એમને આ બાબતે કોઈ પણ રીતે. રાજકોટ એકમની સાથે કેટલી ટુકડીઓ જોડાય છે? રાજકોટની એકમ આશરે 3-4 ટુકડીઓ છે. રાજ્યસભાના સાંસદ જાહેરમાં કબૂલે છે કે મેં 70,000 આપ્યા હતા, ચીફ ઓફિસરને આપ્યા હતા, તો આમ આપણે એ બાબતે સાંભળો, અમારી જે અમુક બાબત છે મેં ફરી વાર કીધું તમને, ગુનો ના એ હું ન કહી શકું તમને, કારણ કે એ છે ને સાંભળો, એસીબી ની કોઈ પણ તપાસ જે છે તે પુરાવાથી ગુનો દાખલ થવાની યાત્રા સમાન હોય છે. ફક્ત સીધી માનો કે તમે જુઓ કે લોકલ પોલીસમાં જે રીતે ગુનો થાય છે એવી રીતે થઈ શકતું નથી. નથી મળ્યું, નથી મળ્યું. સર, ટીપીઓના ઘરેથી એટલી બધી વસ્તુ લેવામાં આવી જેનું વિડિયો રેકોર્ડિંગ છે કે નહીં? અમે અહીંયા કામ કરીએ ભાઈ. જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂરજોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે આપ સૌને પ્રજાને એસીબી ઉપર ભરોસો રહે એ માટે આપના તરફથી પ્રજાજોગ મેસેજ. પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબી ની સૌથી મોટી તાકાત નાગરિકો છે. એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે. અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે, કેસો થાય છે, એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે અને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી શક્યું છે. એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે, તેમને હિંમત રાખવી પડે છે. જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માગતો નથી તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે, મોટિવેશન રહે. અને તાત્કાલિક તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ પ્રસિદ્ધિને કારણે પણ અમારી બાજુ આવતા થયા છે. એટલે જે પ્રકારે હું તમને કહું કે દરેક વ્યવસ્થાતંત્રની ટીકાઓ થતી હોય છે તો દરેક વ્યવસ્થાતંત્રનો વિશ્વાસ રાખવો જરૂરી છે, કારણ કે બધી બાબતો એક સમાન આપણે લઈ ન શકીએ. વ્યવસ્થાની જે પ્રક્રિયા છે તેની સિસ્ટમ છે તે મુજબ કામગીરી થતી હોય અને પરિણામ આવશે. કોઈ હું તમને એવું લીડિંગ ક્વેશ્ચનનો જવાબ ન આપી શકું કે જેથી અમારી
પોતાનો બચાવ કરવાનો તક મળે છે. એટલે મારી, તમે મીડિયાના સૌ મિત્રો છો, તમે તો જાણકાર છો આ બધી પ્રક્રિયા, તો ગુપ્તતા બાબતે કોઈ પ્રશ્ન ન પૂછતા, કારણ કે આમ જુઓ ને તો બધું કોન્ફિડન્સ. પરિવારને એટલો ભરોસો આપશો કે એસીબી કોઈને છોડશે? એસીબી જે પણ આ કામે અમારી પ્રક્રિયામાં, અમારી તપાસોમાં, અમારી અરજીમાં, અમારા સાહેબોની સૂચના મુજબ જે પણ કાયદાના ચાર દિવાલોમાં આવતા હશે એને નહીં મૂક્યા.